સરકારો માટે પણ એ બે જરૂરી કામ હોવા જોઈએ. આપણા યુવાનો અહીંથી વિદેશ જાય છે એમાં પણ આ બે જ મુદ્દા જવાબદાર છે. એમને મળતી સ્વાસ્થ્ય માટેની ગેરંટી અને ત્યાંનું શિક્ષણ, એ બે મળે છે એટલે જાય છે. હવે જે નવી શિક્ષણ નીતિ શરૂ થઈ રહી છે, કઈ આવતા વર્ષથી એમ કઈ સાંભળ્યું છે કે એમાં પહેલા 5 વર્ષ માતૃભાષામાં ભણાવવાનું, એ વિશે જરા આપના શું વિચારો છે એ જણાવો. આમાં ખરેખર મારા વિચારોની આવશ્યકતા નથી. હું માત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને NEP 2020 કહેવાય છે, જે 2020 થી અમલમાં આવી ગઈ છે, આપણે 2023 માં આવી ગયા છે, એમાં કહેવામાં આવ્યું છે કે આપ સૌને એક વખત વાંચી જવાની વિનંતી કરવા માંગુ છું. જે સમાચાર પત્રોમાં આવ્યું છે કે માતૃભાષામાં પહેલા 5 વર્ષ ભણાવવાના, એવું એમાં લખ્યું નથી. એવું એની અંદરના શબ્દો વાંચવા જેવા છે, શક્ય બને તો, જ્યાં અનુકૂળતા હોય ત્યાં, જ્યાં સમજાવીને કામ કરી શકાય તેવી જગ્યાએ માતૃભાષાને અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો. બીજી વાત, અંગત રીતે હું માનું છું કે એ થઈ શકે એમ જ નથી આખા ભારતમાં. એટલા માટે નથી થઈ શકે એમ કે ગુજરાતમાં આપણે સૌ ગુજરાતીઓ જે છીએ એ માતૃભાષામાં ભણવાનું સ્વીકારી શકે વ્યવસ્થિત, પણ ગુજરાતમાં જે બીજા પ્રાંતના લોકો અહીંયા વસે છે જેની માતૃભાષા જુદી છે, એના માટે શિક્ષણની ક્યાં વ્યવસ્થા કરીશું? માની લો કે ગુજરાતની અંદરથી 2% કે 3% તમિલિયન નીકળે, તો એમના સંતાનોને માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઈ આપણે કેવી રીતે કરી શકીશું? અને કરવી પડશે, કારણ કે આપણે એવું સ્વીકાર્યું છે, આપણે એવું સ્વીકારેલું છે કે ભાઈ આપણે વ્યવસ્થા કરીશું, પણ એ એટલું શક્ય નહીં બને. બીજી વાત, અધિકારીની ટ્રાન્સફર થઈ જવાની છે, એ તમિલિયન અધિકારી છે એ અહીંથી બીજા રાજ્યમાં ગયા તો ત્યાં પાછું શું વ્યવસ્થા થાય? અને એટલા માટે જ હું માનું છું કે એના વાક્ય પ્રયોગો એવી રીતે કરવામાં આવ્યા છે કે જડતાથી કહેવામાં નથી આવ્યું કે માતૃભાષામાં જ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે જે શરૂઆતમાં વાત કરી એ સારામાં સારો ઉપાય છે કે ગુજરાતી માધ્યમ જ્યાં હોય ત્યાં ગુજરાતી ઉત્તમ ભણાવવામાં આવે અને અંગ્રેજીને પહેલા ધોરણથી સ્થાન મળે. અંગ્રેજી માધ્યમ હોય ત્યાં, હમણાં આપે કહ્યું કે ન્યાયાલય પણ કહે છે, એ પ્રમાણે ગુજરાતી ભણાવવાની જોગવાઈ કરવામાં આવે અને ત્યાંનું અંગ્રેજી ઉત્તમ લોકો ભણાવે. જે તુષારભાઈએ વાત કરી કે અંડર ગ્રેજ્યુએટ થયેલી ગર્લ્સ હોય એ ટીચર થઈ જાય, એવું ના થાય, જેથી કરીને શાળામાં, શાળાની લોબીમાં, શાળાના કોમન રૂમમાં બધે જ અંગ્રેજી બોલાતું હોય. અત્યારે તમે જાઓ તો વર્ગખંડમાં અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજીમાં બોલાય છે, પણ એ લોકોનો કોમન રૂમ ગુજરાતીમાં વાત કરતો હોય છે. આ પરિસ્થિતિ અમલમાં મૂકી શકાય એવી એકદમ નેશનલ છે, એવું થશે કદાચ, કારણ કે શિક્ષણ નીતિના પરિણામો ફાઇનલી 2030 અને 2035 માં આપણે સાબિત કરવાના છે ક્યાં સુધી પહોંચવાનું છે. વી વિલ હેવ ટુ વેઇટ અપ ટુ ધેટ. સર, 8 જાન્યુઆરી રસરંગ પૂર્તિમાં પ્રશ્ન વિશેષમાં આપણે એવું લખેલું છે, ટાઇટલ છે કે શિક્ષણના દરિયામાં ભરતી ક્યારે આવશે. થોડા દિવસ પહેલા છાપામાં એવું વાંચ્યું કે ટેટ નામની પરીક્ષા છેલ્લા 9 વર્ષથી નથી લેવાય, અને હમણાં જ એવો પ્રશ્ન, એવો વારંવાર એવો ઉલ્લેખ થયો કે સરકારી શાળાઓમાં ગુજરાતી સારું ભણાવતા નથી, અને પ્રશ્ન ત્યાંથી ભાઈએ કહ્યો કે હાઈકોર્ટે કહ્યું કે ખાનગી શાળાઓ ગુજરાતી ભણાવતી કેમ નથી. તો આ વિકસિંગ આ વિસંગતિ લેખમાં તો લખ્યું છે, પણ સર આપના મોઢે હું સમજવા ઈચ્છીશ. ઈશ્વરની કૃપા છે કે હું શિક્ષણ મંત્રી નથી, નહીતર મેં ભરતી પહેલા કર્યો અને દરિયો પછી આવતો. ભરતી નહીં આવે એટલે આઈ પર્સનલી બિલીવ કે આપણું શિક્ષણ પ્રત્યેનું પ્રાયોરિટી નથી. સ્વાસ્થ્ય અને શિક્ષણ બે પ્રાયોરિટી હોવી જોઈએ સરકારો માટે, પણ એ બે જરૂરી કામ હોવા જોઈએ. આપણા યુવાનો અહીંથી વિદેશ જાય છે એમાં પણ આ બે જ મુદ્દા જવાબદાર છે. એમને મળતી સ્વાસ્થ્ય માટેની ગેરંટી અને ત્યાંનું શિક્ષણ, એ બે મળે છે એટલે જાય છે, પણ આપણે ત્યાં એ ભરતી થતી નથી. જીપીએસસી ની જેમ જ ખરેખર શિક્ષકોની ભરતી માટે બોર્ડ કરવું જોઈએ અને એને આજે ખાલી પડતી જગ્યા હોય કાલે પૂરાય એવું કરવું જોઈએ. હવે આમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો તો તમને કહું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બે મુદ્દા બહુ સ્પષ્ટ કરે છે. કોરોના દરમિયાન એક વેબિનાર હતો જેમાં શિક્ષણ મંત્રી પણ ત્યારના હાજર હતા,
અને એમણે પૂછ્યું હતું કે આપણે તરત જ કરી શકીએ એવું શું શિક્ષણ નીતિમાં. તો આ શિક્ષણ નીતિનો મેં ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેયનો પાકો અભ્યાસ કર્યો હતો. એટલે મેં કહ્યું પોઈન્ટ નંબર આ, અને એ પોઈન્ટમાં એમ લખ્યું હતું કે રાજ્ય સરકારો ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરે. એનઈપી 2020 માં આ વાક્ય છે. આ ગુજરાતી બોલું છું કે ગુજરાત સરકારે ટ્રાન્સલેટ કરેલું છે એટલે એમાં કઈ બીજો ભેળસેળ નથી. અને બીજી કોલમ હતી તે બહુ મહત્વની, શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપાતું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. હવે જુઓ નીતિ ઘડનારાઓ છે એ તો સ્પષ્ટ છે કે આ બે મોટા હર્ડલ છે, એ લોકોના મનમાં સ્પષ્ટ છે. પણ આ આપણે ત્યાં થયું નહીં, થશે પણ નહીં. એનું એક કારણ છે કે આપણે જે આપણી પાસે નમીને કામ કરવા ટેવાયેલા હોય એની પાસે કરાવવા ટેવાયેલા છે. જે આંખો કાઢનારા હોય એનો વાંસો થવાના હોય, એટલે એ શક્ય નહીં બને. આટલો મોટો શિક્ષકોનો વર્ગ હોય એનો જો ઉપયોગ થતો હોય, હકીકતની અંદર તો એક અગાઉના લેખમાં મેં એવું લખ્યું હતું કે બેકારોની એક આખી પેરેલલ ફોજ ઊભી કરો, એને ટ્રેન કરો, વસ્તી ગણતરીનું કામ એને આપો, ઢોર ગણવાનું કામ શિક્ષકોને આપો છો એ પણ એને શીખવો, નળિયા ગણવાનું કામ પણ શિક્ષકોએ કરવાનું હોય છે. હા, ઢોર ગણવાનું કામ પણ એને કરવાનું છે, એના કામમાં છે. આવા 108 કામની યાદી છે. તો એ બધા જ કામ જો કરવાના હોય, 1.5 કિલો ઘઉં પહોંચાડવાના હોય તો એ શિક્ષકોએ પહોંચાડવાના હોય છે. અને કરે છે, કરવું જ પડે ને, કેમ ન પડે. જેનો તમે પગાર લ્યો છો એનું તમારે કામ કરવું જ પડે, એ તો આપણી માનસિકતા છે પાકી. તો મારો મુદ્દો એવો છે સાહેબ, આના માટે કોઈ પેરેલલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેમાં કેટલાય યુવાનો બેકાર છે એને આના માટે ટ્રેન કરો, એને થોડા કાયમી ધોરણે નહીં હંગામી ધોરણે રાખો અને કામ કરાવો અને પે કરો, એટલે એમને પણ રોજગારી મળશે, શિક્ષકો કામ કરતા થઈ જશે. શિક્ષકોને બહુ મોટું ભાનું મળ્યું છે સાહેબ. શેનું છે? તો હું મીટિંગમાં જાઉં છું. તમે ઘણી સ્કૂલોની અંદર જુઓ તો અડધો સ્ટાફ મીટિંગમાં હોય, અને મીટિંગ માટે પાછી એવી શરત હોય કે સવારે શરૂ થવી જોઈએ અને સાંજ સુધી ચાલવી જોઈએ. આવું એમાં લખ્યું છે, મારી પાસે પરિપત્રો છે. તો મુદ્દો આવે છે એ કે શિક્ષકોની ભરતી તાત્કાલિક થવી જોઈએ. ઓકે, પણ આમાં આપણે બહુ કહેવાય એમ નથી, કારણ કે આ લોકો છે ને હવે નાના પ્રધાનમંડળ થી પણ ચલાવતા શીખી ગયા છે. આ જે શિક્ષણ વ્યવસ્થા છે ગુજરાત પૂછે કે આખા પૂરા દેશના બધા રાજ્યોમાં આ જ વ્યવસ્થા છે? આજે એનઈપી 2020 છે, રાષ્ટ્ર માટેની નીતિ છે, રાઈટ? આટલા વર્ષો પછી આવી છે, એમાં બહુ મોટા સ્વપ્નાઓ આવ્યા છે, અને એ જો સ્વપ્ન ખરેખર સિદ્ધ થાય તો ખરેખર આપણે બહુ જ સમૃદ્ધ બની શકીએ. પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે હંમેશા નબળા પડીએ છીએ, કારણ કે આપણે સપનાઓ આવતી વખતે વિચારતા નથી કે આ ધરતીમાં આ સ્વપ્ન ઉગે એમ છે કે નહીં. પરિણામે આપણે સ્વપ્નો વાવી જઈએ છીએ. નાનકડું ઉદાહરણ આપને આપું કે સ્કિલ ડેવલપમેન્ટનો જે આખો મુદ્દો છે એ અદભુત મુદ્દો છે. 10મા ધોરણમાંથી કોઈ વિદ્યાર્થી બહાર પડે ત્યારે પોતાનું એક કૌશલ્ય લઈને બહાર પડે, જેથી કરીને ઇમિડિયેટલી માર્કેટમાં જઈને અર્ન કરે, બેકાર ન રહે. જે હમણાં આપણે વાત કરી બેકારોની ફોજ છે એ ન રહે. પણ ખાટલી મોટી ખોટ એ છે કે જે 11.5 લાખ લોકો બેસે છે 10મા ધોરણની પરીક્ષામાં, એનું જો 60% રિઝલ્ટ આવે એમ તમે માનો તો 6.5 લાખ વિદ્યાર્થીઓ બહાર આવે. તો આ 6.5 લાખ વિદ્યાર્થીઓ કોઈ એક સ્કીલ લઈને બહાર આવે તો એને કેટલી જોબ ઓપોર્ચ્યુનિટી મળે, એને કેટલી વર્ક ઓપોર્ચ્યુનિટી આપણે આપી શકીએ? આ પણ મોટો પ્રશ્ન છે. શાળાઓની અંદર સ્કીલ માટે ભણાવનારા લોકો ક્યાં છે? એના માટેના વર્કશોપ ક્યાં છે? વસ્તી આપણો પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન ન હોય તો કેવું પરિણામ આવે એ ચાઇના પણ સાબિત કરે છે. એને વસ્તી પ્રશ્ન હતો અને છે, પણ એને દરેક હાથને કામ આપ્યું છે. આ મુદ્દો સ્કિલ ડેવલપમેન્ટનો એ દરેક હાથને કામ આપવાનો જ મુદ્દો છે, પણ એનું અમલીકરણ કેમ કરશું એ વિચારી લેવાની જરૂર છે. એમાં આપણે નબળા પડીએ છીએ. આખી નીતિ છે એ રાષ્ટ્ર માટે છે. જે હમણાં મેં કહ્યું કે આપણે અહીંયા નથી નિર્ણય લેતા, એ ધીમે ધીમે કરતા ગુજરાત મોડેલ પ્રમાણે ઘણા રાજ્યો સ્વીકારવા લાગ્યા છે. એટલે એ જેમ ભાગેશભાઈએ કહ્યું કે આ વાયરસ છે, એ વાયરસ ફેલાઈ રહ્યો છે, કે આ ભાષા કમાવી નથી આપતી એવું કોઈ માન્યતા નથી. નાનકડું છોકરા માટે જે ભાગેશભાઈ શબ્દ પ્રયોગ કર્યો એ જ શબ્દ પ્રયોગ છે. એને કોઈ સમજ નથી, એને કોઈ ખ્યાલ નથી, અને આપણે જેમ વાછરડાને કતલખાને મોકલે છે એમ જ આપણા સંતાનને અંગ્રેજી માધ્યમમાં મોકલીએ છીએ. ઓન્ટરપ્રોનરી સર એવું થઈ રહ્યું છે કે જેને અંગ્રેજી માધ્યમમાં ફાવતું નથી ને પરાણે મોકલ્યા છે ને એ લોકો આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલા છે.
આપણે તો એવું જોવા મળે છે કે સારું અંગ્રેજી બોલનારા લોકો પણ આત્મવિશ્વાસ ન હોવાથી બોલી નથી શકતા. આત્મવિશ્વાસ મને જીવવા માટે જે મદદ કરે છે એ મારો આત્મવિશ્વાસ વધારે છે. મારે રોટલીને રોટલી જ કહેવાની હોય અને રોટલી કહેવાથી સામે જો મને સમજીને રોટલી કોઈ આપતું હોય તેનાથી મોટો આત્મવિશ્વાસ કર્યો.